નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું સોનલ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા એક નજર સંપૂર્ણતાનો પોરબંદરમાં બિરલા હોલ ના સીલ અંતે ખુલ્યા ફાયર સેફટીની ની કાર્યવાહી હાથ ધરાતા મળી રાહત પોરબંદરના ફટાણા ગામે કુવામાં પડી જતા મહિલાનું મોત તો કોલિકડા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મોત પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઇકો મશીન ફરી બંધ જરૂરિયાતમંદ દર્દીઓને પડતી હાલાકી અંગે રજૂઆત રાણાવાવ પાલિકામાં કર્મચારીઓને રોજમદાર તરીકે લેવા માંગ કર્મચારીઓ અને શોરૂમને સીલ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ફાયર સેફટીની યોગ્ય સુવિધા કરવાની લેખિતમાં ખાતરી અપાતા અને તે અંગેની કાર્યવાહી હાથ ધરાતા સીલ ખોલી આપવામાં આવ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ પોરબંદરના જુદા જુદા હોલ વાડીઓ શોરૂમ અને મોલ સહિતને સીલ કરવાની કડક કાર્યવાહી નગરપાલિકાએ હાથ ધરી હતી જેમાં પાલિકાના તંત્રએ વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલને પણ સીલ મારી દીધું હતું હાલ આ સીલ ખોલી અપાયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગ અને ત્યાં બહારના ભાગે આવેલા કાપડના શોરૂમ અને પીઝા પાર્લરમાં નિયમ મુજબ ફાયર સેફ્ટી નું કામ કરી આપવાની ખાતરી અપાતા અને તે અંગેની કાર્યવાહી પણ શરૂ કરી દેવાતા અંતે બિરલા હોલ સહિત અન્ય શોરૂમ ના સીલ ખોલી આપવામાં આવ્યા છે હું જિજ્ઞાસાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ રાજકોટમાં જે દુર્ઘટના બની ની ગેમ ઝોનમાં તે ખૂબ જ દુઃખદ હોય અને ખરેખર એ બનવી ન જોઈએ પણ જે બની હોય તેને ધ્યાનમાં રાખીને સરકારે જે પગલાં લીધા હોય કે જે ફાયરનું એનઓસી ન હોય એટલે ફાયરને લગતા ન હોય તે તાત્કાલિક વસાવવા અને જ્યાં કોઈ ન હોય કે જ્યાં મોટી વાડી છે એ મોટા શોરૂમ છે તો મોટા રેસ્ટોરન્ટ છે પણ જેમાં ખાસ કરીને મોટી વાડી જે હોય કે ત્રણસો ચારસો માણસથી વધારે માણસ ભેગું થતું હોય ત્યાં તાત્કાલિક સીલ મારી અને આ ફાયર એનોથી તાત્કાલિક નખાવી ત્યારબાદ એ લોકોએ ભાડે આપું એ કાર્યવાહી કરીને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું જે બિલ્ડિંગ છે એમાંનું બિરલા હોલ છે એ બિરલા હોલને સીલ મારેલ હતું કારણ કે ફાયરનો અભાવ હતો એના માટે અને આ બિલ્ડિંગ ઓગણીસો ને તોંતેરમાં બનેલું હતું ત્યારે ફાયર સેફ્ટીનો કોઈ એવા નિયમો હતા નહીં પરંતુ હાલના જે નિયમોને અનુલક્ષીને ચેકિંગ આવતા ફાયર સેફ્ટીનો જે અભાવ મળતા એ લોકોએ સીલવારેલું હોય ત્યારે બીજે જ દિવસે અમે લોકોએ જે વર્ક ઓર્ડર આપી દીધો ફાયરનું કામ કરવાનો હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર ચેમ્બુ બિરલા હોલમાં ગ્રાઉન્ડમાં જે પચાસ હજાર લીટરનો ટાંકો પાણીનો કરવાનો થતો હોય છે ફાયર સેફ્ટીને અનુલક્ષીને એ પણ અમે તાત્કાલિક કરાવ્યું છે અને ફાયર સેફ્ટીના તમામ સાધનો હવે તાત્કાલિક વસાવી અને પાછું બિરલાઓલ જે વાડે આપવાની કાર્ય હતી એ કરશું અને આ બાબતમાં અમને જેને જેને સહકાર આપ્યો બધાનો ખૂબ ખૂબ આભાર માની છે અને આ જે દુઃખદ ઘટના બની છે અમે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને આવું અમારે ત્યાં આવો ન બનાવ બને અથવા બીજે કે પણ ન બનાવ બને એની સાવચેતી રાખશું એ એક હકીકત છે આ ઉપરાંત ચેમ્બર દ્વારા ફાયર સેફટી માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા યુદ્ધના ધોરણે કામગીરી પણ હાથ ધરાય છે અને વહેલી તકે જરૂરી તમામ સુવિધા ઉભી કરવાની પણ ચેમ્બર પ્રમુખે ખાતરી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ફટાણા ગામે રહેતા એક વૃદ્ધ મહિલાનું પડી મોત થયું હતું આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ફટાણા ગામે રહેતા પુતિબેન જેઠાભાઈ ઓડેદ્રા નામના વૃદ્ધ મહિલા તેમના રહેણાંક સ્થળ નજીક આવેલા કુવામાં કોઈ કારણોસર પડી ગયા હતા આ ઘટનાની જાણ પુતિબેનના પરિવારના સભ્યોને થતા તેમણે તાત્કાલિક વૃદ્ધ મહિલાને કુવામાંથી બહાર કાઢ્યા હતા પરંતુ એ મહિલાનું મોત થતા તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના રાણા કંડોળા ગામે રહેતા એક યુવાનના બાઇકનો કોલીખડા બાયપાસ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું પોરબંદરના રાણા કંડોણા ગામે રહેતા ભાવેશભાઈ રાણાભાઈ કોડિયાતર નામનો યુવાન બાઇક લઈને ગામે નોકરી કરવા જતો હતો ત્યારે બાયપાસ નજીક યુવાનના બાઇક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાન ભાવેશ કોડિયાતરને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ ઘટના બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ યુવાન વડાડા ગામે પોસ્ટ વિભાગમાં નોકરી કરતો હોવાનું જાણવા મળે છે

આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અને લાલપુર ગામે રહેતા રમીલાબેન રાજેશ થાદલ અને મધુબેન વજુભાઈ ચૌહાણ સહિતના લોકોને ઈજાઓ પહોંચતા તેમને પ્રથમ કુતિયાણા અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ અકસ્માતમાં ગુલાબ વજુભાઈ ચૌહાણ નામના બાળકનું મોત થયું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર માધવપુર નજીક એક પ્રવાસી ઈકો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઈકો કારમાં સવાર સાત પ્રવાસીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદર માધવપુર રોડ પર ગઈકાલે રાત્રિના ઈકો કાર અને રોડ પર ઊભેલી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઈકો કારમાં સવાર અને ભરૂચ વિસ્તારમાં રહેતા ઈશાબેન પટેલ નર્મદાબેન પટેલ જયેશભાઈ પટેલ તરુણાબેન પટેલ ગીતાબેન પટેલ ભાનુબેન પટેલ તેમજ કૃતિકા પટેલ સહિત સાત લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે ઉનાળાને લઈને અહીં આવતા અરજદારો માટે સામાજિક આગેવાન દ્વારા પંખાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ આ પંખા ત્યાં રહેલા કર્મચારીઓ અંદર મૂકી દેતા હોવાથી અરજદારોને ગરમીમાં બેસવાનો વારો આવે છે પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન અનેક અરજદારો કામ માટે આવતા હોય છે ત્યારે જનસેવા કેન્દ્ર બહાર અરજદારો માટે પંખાની સુવિધા ન હોવાથી સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા બહાર બેઠેલા અરજદારો માટે બે પંખાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ અહીં ફરજ બજાવતા કર્મચારીઓ અંદર પંખા રાખી દેતા હોવાથી બહાર બેઠેલા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલું ઇકો મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયું છે જેથી દર્દીઓને ઇકો ટેસ્ટ કરાવવા માટે ખાનગીમાં જવાની જરૂર પડી રહી છે આથી આ બાબતે સામાજિક આગેવાને રજૂઆત કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે હોસ્પિટલમાં આવેલ ઇકો મશીનમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ આવતા છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીન બંધ થઈ ગયું છે હોસ્પિટલ માં આવેલ ઇકો મશીન બંધ થઈ જતા દર્દીઓને ફરજિયાત આ ટેસ્ટ માટે ખાનગીમાં જવાની ફરજ પડી રહી છે ત્યારે આ ઇકો મશીન તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરાઈ છે ત્યારે ભવસીજી હોસ્પિટલ ની અંદર માં હાલમાં મેડિકલ કોલેજ થવા થે જે ટેકનોલોજી ની વસ્તુ પણ આવેલી હોય મશીનરી બધી આવેલી હોય ઇકો અહીંયા થતું હોય પણ જે ઇકો માટેની જે એનું સર્જર હોય એ અમુક મહિના પહેલાં ગુમ થઈ ગયું હતું તો એની જગ્યાએ જે ડોક્ટર ઇકો કરે છે એને પોતાનું સાર્જર આપી ચાલુ કરાવેલું હતું આજે એ ગયું છે અને ઇકો મશીન બંધ છે તો તાત્કાલિક તંત્રને આવે કે આનું ઓરિજિનલ સાર્જર લાવે અને તાત્કાલિક ઇકો મશીન ચાલુ કરે તો ગરીબ દર્દીનો લાભ થાય હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે પણ ઇકો મશીનનું ચાર્જર ચોરાઈ જતા મશીન અનેક દિવસો સુધી બંધ રહ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

અન્ય પર્યાવરણ પ્રેમી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ટ્રી ગાર્ડ સાથેના વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પર્યાવરણ પ્રેમીઓ રામભાઈ કોડિયાતર અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં પર્યાવરણ અને પ્રકૃતિને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે માત્ર વિશ્વ પર્યાવરણ દિવસે જ નહીં પરંતુ બારે માસ વૃક્ષારોપણ અંગેની પ્રવૃત્તિઓ પોરબંદરમાં થવી જરૂરી બની છે અને તે માટે રાજા કિશન ફાઉન્ડેશન સંપૂર્ણપણે સુવિધાઓ નિઃશુલ્ક આપી રહ્યું છે ત્યારે લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી મારું નામ રામભાઈ કોડિયા હતા પોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર હવે અમે અમર નર્મદેશ્વર ગ્રુપ બધાય આજે મળી અને અહીંયા દશક ઝાડવા અમે આજે વાવ્યા વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન છે અને અમારા બધાય ગ્રુપે અહીંયા એટલા ઝાડવા વાવ્યા પીપોર વડલો બીલીપત્ર ઘણા ઉમરો એવા બધા જાણવા વાવ્યા હતા તો હું પોરબંદરની જનતાને અને ગુજરાતની જનતાને અને ભારતની જનતાને વિશ્વને આખાને કહો કે જાડવું તમે વાવો તો આગામી સમયની અંદર પ્રકૃતિની આપણે જરૂર પડે હે ને ભવિષ્ય તમને કોકલી યાદ કરે કે આ અમારા પૂર્વજો વાવતા ગયા આજે અમારા વડલા વાવતા ગયા અમારા મામા અમરા હતા એ તો આજે અમારે યાદ કરવા પડે કે ભાઈ આજે એ બદલો વાવતા ગયા હતા વડલો છે એ હજારો વર્ષનો જાય પીપર છે એ હજારો વર્ષનો જાય તો એવી મારી વિનંતી છે કે બધાએ એક એક વૃક્ષ વાવો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી રામભાઈ કોડીયાત્રાની વિનંતી છે બધા બધી જનતાને અને હમણાં આ ઝાડવા વાવવામાં રાજા કિશન ફાઉન્ડેશન છે બેટારિયા સાહેબ જે જામનગરમાં એન્જિનિયર કોલેજના પ્રોફેસર છે એને સહકાર આપ્યો ખૂબ સહકાર આપ્યો અને હજી પણ એને એમણે કીધું કે જ્યાં જ્યાં ઝાડ વાવવાના થાય વૃક્ષ વાવવાના થાય ત્યાં મને પીજરા અને વૃક્ષના રોપા વિનામૂલ્ય આપીશ મને તમે ખાલી ફોન કરજો હું તમને વિનામૂલ્ય પિંજરા અને રોપાનો વ્યવસ્થા કરી દીધી એ ભેટાયા સાહેબ પ્રોફેસરનો ખૂબ ખૂબ બદલ અમે આભાર માનીએ અને અમારા અમર નર્મદેશ્વર ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર અને પોરબંદરની જનતાને મારી વિનંતી છે કે સુદામાં જે ભૂમિને તમારે ગ્રીન સિટી બનાવી હોય તો બધાયનો સહકાર જોવે બધાએ બધાએ આગળ આવો તો ગ્રીન સિટી પોરબંદર બને અને ભવિષ્યમાં પોરબંદરમાં ઠંડારક રહે એસીની જરૂર કોઈને પડે નહીં એવી મારી વિનંતી છે જય હિન્દ મારું નામ છે સવન સિંઘર હું પોરબંદર કુ કુવારા પેરેડાઈઝ પાસે રહું છું આજે હું બધાયને વિનંતી કરું છું કે આજ વિશ્વ પર્યાવરણ દિવસે એટલે તમે વૃક્ષો ઉદા ઉગાવો અને આપણે આ પોરબંદરમાં એસીના કારણે અત્યારના ગરમી બહુ થાય એટલે બધાને કહું કે એસી ઓફ રાખો અને ઠંડ નિરાતા પંખા ચાલુ કરીને શુષ્ક ભાઈ એટલો જ પવન આવશે એસીમાં એટલો જ આવશે વિનંતી છે કે તમે બધાય અત્યારના એસી બંધ રાખો અત્યારના અમે બધાય ઝાડવા છે કારણ કે પવન વધારે થાય ને પર્યાવરણને નુકસાન ન થાય અહીં વર્ષો સુધી છાંડો આપે અને ઉપયોગી નીવડે તેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક બાળકો પણ સહભાગી બન્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ખાપટ વિસ્તારમાં જાહેરમાં બાથરૂમ કરવાની વાતને લઈને મારામારી સર્જાઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચાર જેટલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે ખાપટ વિસ્તારમાં રહેતા રમેશ ભીખુ ભુવાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આ વિસ્તારમાં જ રહેતો પરબત બાલુ ભુવા નામનો શખ્સ જાહેરમાં બાથરૂમ કરતો હતો ત્યારે રમેશની પુત્રીએ જાહેરમાં બાથરૂમ કરવાની ના પાડતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈને યુવતીને ગાળો આપી હતી જેમાં રમેશે ગાળો બોલવાની ના પાડતા પરબત નામના આ શખ્સે રમેશને ઢોર માર માર્યો હતો તો સામા પક્ષે બાલુ ભુવાઈ પણ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રમેશ ભીકુ ભુવા તથા ભારતીબેન રમેશ ભુવાઈ પરબત પાસે આવી પોતાની પુત્રીને પરબત ગાળો આપતો હોવાના આક્ષેપ કરી ઢોર માર માર્યો છે ત્યારે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના પ્લોટ વિસ્તારમાં રહેતા સુરેશ બાટા નામના યુવાનને આ વિસ્તારમાં જ રહેતા પ્રતિક ઉર્ફે રોક અશોક રાઠોડ નામના શખ્સે વગરવાંકે ઢીકાપાટુનો ઢોરમાર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાણાવાવ નગરપાલિકામાં આઉટસોર્સમાં કોન્ટ્રાક્ટ બેઝ પર અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે આ કર્મચારીઓનો રોજમદાર તરીકે સમાવેશ કરવાની માંગ સાથે આવેદનપત્ર નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ સહિત એકસો પંદર જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે ત્યારે આ તમામ કર્મચારીઓનો રોજમદાર તરીકે સમાવેશ કરી લેવા માંગ ઉઠી છે જેને લઈને કર્મચારીઓ પાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવી કર્મચારીઓ ને રોજમદાર તરીકે લઈ લેવા ઉગ્ર માંગ કરી છે મારું નામ અભિષેક ઝાલા છે હું રાણા વાલ્મીકી સમાજ પ્રમુખ છું આજરોજ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ ના માન્ય શ્રી ચીફ ઓફિસર સાહેબ રાણાવાવ અને મામલતદાર શ્રી રાણાવાવને કોન્ટ્રાક ગેટના તમામ કર્મચારી દ્વારા એક અલ્ટિમેટમ આપવામાં આજે છે અને જો એમની માંગણી પૂરી નહીં થશે તો તારીખ દસ છ બે હજાર ચોવીસના નગરપાલિકાના કોમ્પાઉન્ડરની અંદરમાં પ્રતિ ઉપવાસમાં તમામ કર્મચારી જાય તેની સૌને અમે જાણ કરીએ છીએ પાલિકામાં ફરજ બજાવતા આ કર્મચારીઓને રોજમદાર તરીકે લેવામાં નહીં આવે તો આગામી તારીખ દસ થી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ રાણાવાવના આદિત્યાણા ગામે વણકર સમાજ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું તો આ તકે રાણાવાવ શિવસેના દ્વારા રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો પોરબંદર નજીકના આદિત્યાણા ગામે વણકર સમાજ દ્વારા યોજાયેલા આ સમૂહ લગ્નમાં પાંચ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા તો આ પ્રસંગે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા રાજુ બાપુ ખોડાભાઈ ખરા અને ભાયાભાઈ સહિતના આગેવાનો દ્વારા થયેલા આ સમૂહ લગ્નના આયોજનમાં સુંદર વ્યવસ્થા જોવા મળતી હતી તો આ તકે રાણાવાવ શહેર અને તાલુકા શિવસેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજળિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું પોરબંદર ભાવસીજી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા આ રક્તનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો શિવસેના દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રાણાવ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ વાઘ રાણાવવ શહેર પ્રમુખ ધીરજભાઈ બારિયા અને રાણાવવ શહેર મંત્રી હિતેશભાઈ કડછા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ગુરુવાર તારીખ છ જૂન ના રોજ શનિ જયંતિ છે ત્યારે બરડા પંથક ના હાથલા ગામે આવેલ શનિ જન્મસ્થળ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે અહીંના પૂજારી દ્વારા ચિરાગગીરી બાપુ દ્વારા ભક્તિજનો માહિતગાર કરાયા છે નમસ્કાર જય શનિદેવ હું મહંત શ્રી ચિરાગપુરી બાપુ હાથલા શનિદેવ મંદિર પૂજારી આપણે કાલે શનિ મહારાજનો જન્મ મહોત્સવ છે છ જૂન ગુરુવાર બે હજાર ચોવીસ ભગવાન શનિ મહારાજના જન્મ મહોત્સવના કાર્યક્રમો આ મુજબ છે સવારના સાડા છ એ ભગવાનને ધજા ચઢાવવાની રાત્રે કેક કટિંગ કરી ભગવાનના જન્મ મહોત્સવ ઉજવવાનો આજે મંદિરો દ્વારા ઘણી બધી યાત્રિકો આવવા માટે જે સુવિધા કરવામાં આવી છે બધાના માટે મંડપો પાણી શરબતો જમવા માટે પ્રસાદી કોઈ પણ જાતથી અગોળતા ન ઉભી થાય એ માટે ભગવાન શનિ મહારાજની કૃપાથી બધાને ખૂબ સારો એવો લાભ મળે ગરમીના હિસાબે મંડપની પણ સારી એવી વ્યવસ્થા છે અહીંયા શનિ મહારાજના મહિમા બહુ ઘણો છે આ મંદિર દસમી સદી થયા બિરાજમાન છે આયા અને શનિદેવનું કુંડ છે હનુમાનજી મહારાજ કોનો દેવી અને શનિ મહારાજ અહીંયા બિરાજમાન છે આવો સરસ મજાનો ભગવાનનો પરિવાર છે તો આવો સૌ સાથે મળી શનિ મહાન મહારાજનો જન્મ મહોત્સવ ઉજવીએ જય શનિદેવ જય શનિદેવ જય શનિદેવ પોરબંદર જિલ્લામાં દારૂનું દૂષણ મહિલાઓમાં પણ ફેલાઈ રહ્યું છે ત્યારે રાણાવાવ પોલીસને શાંતિબેન ખીમા મોઢવાડિયા નામની મહિલા નશો કરેલી હાલતમાં મળી આવી હતી પોલીસે સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી શાંતિબેનને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે બરડા પંતકના મિયાણી ગામે જુના મંદુખને લઈને બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ છે જેમાં નવ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિયાણી ગામે તલાવડી સીમ વિસ્તારમાં રહેતા રાજુ મુરુ ઓડેદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેને લાંબા સમયથી રાણા અરભમ ઓડેદરા સાથે જમીન બાબતે મન ચાલ્યું આવતું હતું જેને લઈને સૌદાસ રાણા ઓડેદરા સંગીતાબેન સૌદાસ ઓડેદરા રાણા અરભમ ઓડેદરા તેમજ જામનગરનો કેશુ અને નાક્કા ગામના દેવશી સહિતના શખ્સોએ મળી કુહાડી લાકડી તથા પાઇપ વડે હુમલો કરી રાજુ મુરુ, રામદે મુરુ અને શાંતિબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામા પક્ષે પણ સંગીતાબેન સૌદાસ ઓડેદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ રાજુ મુરુ ઓડેદરા સહિતના શખસો રાણાભાઈને માર મારતા હતા જેમાં વચ્ચે પડતા કેશુ દેવા રાણાવાયા દેવશી પર્બત રાણાવાયા અને સંગીતાબેનને પણ રાજુ મુરુ રામદેવ મુરુ સંતોકબેન રાજુ અને શાંતિબેન રાજુ સહિતના શખ્સોએ લાકડી તથા પાઇપ વડે માર માર્યો હતો ત્યારે પોલીસે આ બંને પક્ષોએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની નર્સિંગ સ્કૂલ ખાતે ફાયર સેફટી અંગેની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવસીજી હોસ્પિટલના ફાયર ઓફિસર દ્વારા નર્સિંગ સ્કૂલના સ્ટાફને ફાયર સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર સફાળે જાગ્યું છે અને ફાયર સેફટી બાબતે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે જે અનુસંધાને પોરબંદર ભાવસીજી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એ એજ એ ગિરિરાજ મહેતાના માર્ગદર્શનમાં નર્સિંગ સ્કૂલ ખાતે ફાયર સેફટી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવસીજી હોસ્પિટલના ફાયર ઓફિસર મોઢા દ્વારા આ સ્કૂલમાં મેસમાં કામ કરતા કર્મચારીઓ હોસ્ટેલમાં કામ કરતા કર્મચારીઓ ટ્યુટર વોર્ડન પટાવાળા તેમજ ક્લાર્ક સહિતના કર્મચારીઓને ત્યાં હાજર રહેલા ફાયર સિલિન્ડર સહિતના સાધનોનો ઉપયોગ અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ તકે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ યતિન પંડ્યા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર માં બિરલા હોલ ના સીલ અંતે ખુલ્યા ફાયર સેફ્ટી ની કાર્યવાહી હાથ ધરાતા મળી રાહત

રાણાવાવ પાલિકામાં કર્મચારીઓને રોજમદાર તરીકે લેવા માંગ કર્મચારીઓએ ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદન ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર